નમસ્તે બાળમિત્રો, કેમ છો? મજામાં? આજે આપણે ગણિત વિષયમાં સરવાળા શીખવાના છે. તો આપણે બીજા ધોરણમાં સરવાળા વિશે જાણી ગયા છીએ. તો બાળમિત્રો, સરવાળા એટલે શું? તો આપણે સમજીએ કે એક રકમમાં બીજી રકમ આપણે ઉમેરીએ અને તેમાંથી જે જવાબ મળે તેને આપણે સરવાળો કહીએ છીએ. તેથી આપણે એક રકમમાં બીજી રકમ ઉમેરીને બીજી નવી રકમ આપણે મેળવી શકીએ છીએ, તેને સરવાળો કહેવાય છે. તો ચાલો અહીં કેટલાક એવા સરવાળાના દાખલાઓ આપેલા છે, તેની ગણતરી કરીને આપણે જવાબ મેળવવાનો છે. તો બાળમિત્રો, આપણે બીજા ધોરણમાં તો બે રકમના દાખલા શીખેલા છીએ. તો હવે એવી જ રીતે આપણે હવે આગળ વધવાનું છે અને ત્રણ રકમના દાખલા શીખવાના છે. તો આપણે હવે શરૂઆત કરીએ. તો સૌપ્રથમ આપણે બે રકમના દાખલા ગણીશું. તો બાળમિત્રો, અહીં આપણને ત્રણ દાખલા આપેલા છે, તેની ગણતરી આપણે શરૂ કરીએ. તો પહેલો દાખલો છે 24 વત્તા 31. તો આપણે 24માં 31ને ઉમેરવાના છે. તો સૌપ્રથમ આપણે શું કરીશું? આપણે દાખલાની શરૂઆત ક્યાંથી કરવાની હોય છે? એકમ બાજુથી. તો બાળમિત્રો, તમને ખબર જ હશે કે એકમ બાજુ એટલે કઈ બાજુ થઈ કહેવાય? આપણી જમણી બાજુ થઈ કહેવાય, અને દશક એટલે આપણી ડાબી બાજુ થઈ કહેવાય. તો હંમેશા આપણે એક જ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે કે આપણે કોઈ પણ દાખલો ગણતા હોઈએ ત્યારે તેની ગણતરીની શરૂઆત આપણે હંમેશા જમણી બાજુથી કરવાની હોય છે. એટલા માટે આપણે અહીં 4 અને 1નો સરવાળો પહેલાં કરીશું. તો 4માં 1 ઉમેરવાના છે. તો 4માં 1 ઉમેરતા આપણને મળે છે 5, અને 2માં 3 ઉમેરતા આપણને મળે છે 5. તો આવી રીતે આપણા દાખલાનો જવાબ આવે છે 55. ત્યાર પછી છે બીજો દાખલો, 43 વત્તા 22. તો અહીં સૌપ્રથમ આપણે એકમ બાજુ ગણતરી કરીશું. તો 3માં 2 ઉમેરવાના છે. તો 3માં 2 ઉમેરીશું તો અહીં આપણને મળશે 5. ત્યારબાદ 4માં 2 ઉમેરીએ તો 4માં 2 ઉમેરતા આપણને મળે છે 6. તો આવી રીતે આપણો જવાબ આવે છે 65. ત્યાર પછી છે 62 વત્તા 17. તો સૌપ્રથમ 2માં 7 ઉમેરીશું તો 2માં 7 ઉમેરતા આપણને મળશે 9, અને 6માં 1 ઉમેરતા આપણને મળે છે 7. તો અહીં આપણે લખીશું 7. તો આવી રીતે આપણો જવાબ આવે છે 79. તો બાળમિત્રો, એ હતા 2 રકમના દાખલા. તો હવે એવી જ રીતે આપણે 3 રકમના દાખલા ગણવાના છે. તો ચાલો, બધા મિત્રો તૈયાર છો ને? તો ચાલો જોઈએ આપણે પહેલો દાખલો. તો બાળમિત્રો, 2 રકમના દાખલામાં એકમ અને દશક એવી રીતે 2 રકમ હતી. તો અહીં આપણે એકમ, દશક અને 100 આવી રીતે 3 રકમ આવે છે. તો આપણે શરૂઆત કરીશું એકમથી. તો પ્રથમ દાખલો છે 367 વત્તા 102. તો શરૂઆત કરીએ, 7માં 2 ઉમેરીએ તો 7માં 2 ઉમેરતા આપણને મળે છે 9. ત્યારબાદ 6માં 0 ઉમેરવાનું છે. તો બાળમિત્રો, આમાં પણ આપણે ખાસ ધ્યાન રાખવાનું છે કે કોઈ પણ સંખ્યામાં 0 ઉમેરીએ તો આપણને તેની તે જ સંખ્યા મળે છે. તેથી અહીં 6માં 0 ઉમેરીએ તો આપણને મળશે 6. ત્યારબાદ 3માં 1 ઉમેરવાના છે. તો 3માં 1 ઉમેરતા આપણને મળશે 4. તો આવી રીતે આપણો જવાબ આવે છે 469. હવે જોઈએ ત્યાર પછીનો દાખલો, 400 વત્તા 300. તો બાળમિત્રો,
અહીંયા આપણને એકમ અને દશકના સ્થાન ઉપર શૂન્ય શૂન્ય આપેલા છે. તો હવે આપણે એ જોવાનું છે કે શૂન્યમાં શૂન્ય ઉમેરીએ તો આપણને શું મળે. તમને બધાને ખબર જ છે કે શૂન્યમાં શૂન્ય ઉમેરીએ તો શૂન્ય જ મળે, તેથી આપણે શૂન્ય લખીશું અને બાજુમાં પણ દશકના સ્થાન ઉપર શૂન્ય લખીશું. ત્યાર પછી ચારમાં ત્રણ ઉમેરવાના છે, તો ચારમાં ત્રણ ઉમેરતા આપણને કેટલા મળશે? સાત. તો આવી રીતે આપણો જવાબ આવે છે 700. ત્યારબાદ 631 વત્તા 245. તો સૌપ્રથમ એકમના સ્થાનનો સરવાળો કરીશું. તો એકમાં 5 ઉમેરીએ, તો એકમાં 5 ઉમેરતા આપણને મળે છે 6. ત્યારબાદ દશકના સ્થાનનો સરવાળો કરીએ, તો 3માં 4 ઉમેરતા આપણને મળે છે 7. ત્યારબાદ 100ના સ્થાનનો સરવાળો કરીશું, તો 6માં 2 ઉમેરતા આપણને મળે છે 8. તો આવી રીતે આપણો જવાબ આવે છે 876. હવે જુઓ બાળમિત્રો, ત્યાર પછીના દાખલા ગણીએ આપણે. તો પહેલો દાખલો છે 718 વત્તા 30. તો બાળમિત્રો, અહીં આપણને 718 આપ્યા છે અને તેની નીચે ખાલી 30 જ આપેલા છે. તો આની ગણતરી આપણે કઈ રીતે કરશું? હા, આપણને 100ના સ્થાન ઉપર કંઈ જ નથી આપ્યું, તેથી આપણે તેની ગણતરી શૂન્યમાં કરીશું. તો હવે જોઈએ એકમના સ્થાનની ગણતરી કરીએ. તો 8માં શૂન્ય ઉમેરીએ તો આપણને મળશે 8. 1માં 3 ઉમેરીએ તો આપણને મળશે 4. અને 7માં કંઈ જ ઉમેરવાનું નથી, તેથી આપણે જવાબમાં 7 જ લખી દેવાના છે. તો આપણો જવાબ મળે છે 748. ત્યારબાદ 631 વત્તા 320. તો બાળમિત્રો, સૌપ્રથમ આપણે 1માં શૂન્ય ઉમેરીશું. તો 1માં શૂન્ય ઉમેરતા આપણને મળશે 1. 3માં 2 ઉમેરતા આપણને મળે છે 5. અને 6માં 3 ઉમેરતા આપણને મળે છે 9. તો આવી રીતે આપણો જવાબ આવે છે 951. ત્યાર પછીનો દાખલો જોઈએ, 275 વત્તા 113. તો બાળમિત્રો, સૌપ્રથમ જોઈએ 5માં 3 ઉમેરીએ. તો 5માં 3 ઉમેરતા આપણને મળે છે 8. 7માં 1 ઉમેરતા આપણને મળે છે 8. અને 2માં 1 ઉમેરતા આપણને મળશે 3. તો આવી રીતે આપણો જવાબ આવે છે 88. તો બાળમિત્રો, હવે તો તમને સમજાઈ જ ગયું હશે કે 3 રકમના સરવાળા પણ 2 રકમના સરવાળાની જેમ જ ગણતરી કરવાની હોય છે. તો હવે આપણે આવી જ રીતે ઘરે પ્રેક્ટિસ કરીશું દાખલા ગણવાની. તો બાળમિત્રો, તમારે તમારી નોટબુકમાં જુદી જુદી રકમો લખવાની છે અને તેની ગણતરી કરીને જવાબ મેળવવાનો છે. તો ચાલો હવે આપણે હોમવર્ક લખી લઈએ. તો અહીં કેટલીક રકમો આપેલી છે, તે તમારે તમારી નોટબુકમાં ગણતરી કરીને જવાબ મેળવવાના છે. તો બાળમિત્રો, અહીં આપણે સરવાળા શીખી ગયા. હવે નવું પ્રકરણ ભણવા માટે આપણે મળીશું આવતા વિડીયોમાં. ત્યાં સુધી આવજો.